अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, स्वागत है तमारु जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ना होम लर्निंग ऑनलाइन एजुकेशन में। विद्यार्थी मित्रों, आज आपणे धोरण त्रण विषय आसपास एमा प्रकरण 23 सुंदर कपड़ा। विद्यार्थी मित्रों, आज आप आ प्रकरण की समझूती मेळवाना छे, तेमज लेखन कार्य करवाना छे। तो सौथी पहला लेखन कार्य करता पहला आपणे आ प्रकरण की समझूती मेळवी लईए। सुंदर कपड़ा एटले के सारा कपड़ा। सारा कपड़ा पहेरवा कोने न गमता होय? तमने पण सारा अवनवा फैशनेबल स्टाइलिश कपड़ा पहेरवा गमता ज हशे। तो विद्यार्थी मित्रों, तमने खबर छे आ कपड़ा शेमाथी बने छे, कई रीते बने छे, कपड़ा केवा केवा होय छे, कया कया प्रकारना होय छे, बराबर? अपने आम समय बदलाता दरेक प्रकारना कपड़ाओनी जरूरियात रहे छे। शियाळो, उनाळो, चोमासु, जेम जेम ऋतुओ बदलाय छे तेम तेम आपणा पहेरवेशमां पण परिवर्तन आवे छे, बराबर ने? तो आपणे आजे कपड़ानी बनावट अने तेनी विविधता विशे समज मेळवीशुं। ते उपरांत आजे आपणे कपड़ानी छापकाम अने तेनी उपयोगिता विशे माहिती मेळवीशुं। चलो त्यारे आपणे शुरुआत करिए। आ चित्र तमे जोई रह्या छो साजिदा नामनी छोकरीनो। नानी छोकरी साजिदा, तेने एक बहन, बहन तेनाथी मोटी, मोटी बहने सुंदर ओढणी आपी। ओढणीमां सुंदर भरतकाम अने आभला लगावेला हता। सांजनुं जमवानुं पताव्या पछी साजिदाए आ ओढणी पहेरवानी कोशिश करी। ओढणी साथे रमत रमता ते थाकी गई, ओढणी पहेरीने सूई गई। जे आपणे आ चित्रमां जोई शकीए छीए केवी सरस मजानी ओढणी छे। जुओ, भरतकाम करेलू छे, आभला ते उपरांत जरीनું કામ કરવામાં આવેલું છે। તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી। સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી। વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાજેદાની ઓઢણી અને સાજેદા વિશે માહિતી મેળવી હવે કેટલાક નાના પ્રશ્નો છે તે જોઈએ। આ વિષયવસ્તુ ઉપરથી જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેના ઉત્તરો આપણે લખીએ। સાજેદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે વિચારો। આપણે ઓઢણી જોઈ, બરાબર ને? એની પર ઘણું બધું ભરતકામ કરવામાં આવેલું હતું। તમને ખબર છે આ ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? ચાલો આપણે વિચારીએ કે સાજેદાની જે ઓઢણી છે એ કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીન એટલે કે યંત્રથી કાપડ પર છાપકામ કરી ભરત અને આભલા લગાવી બનાવવામાં આવી હશે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓઢણીના કાપડની। તો ઓઢણીનું કાપડ જે છે એ સુતરાવ હોઈ શકે, રેશમી હોઈ શકે, પોલિસ્ટરનો હોઈ શકે, મલમલનો હોઈ શકે, ટેરીકોટન, ટેરેલિન, વિવિધ પ્રકારના આ કાપડના પ્રકારો છે। એમાંથી ગમે કેવું પણ હોઈ શકે છે, બરાબર ને? તો એની પર ભરતકામ કરવામાં આવેલું છે। ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ લો અને તેને અલગ અલગ રીતે પહેરો। તમે તેને કેટલી રીતે પહેરી શક્યા? અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે ઓઢણી અથવા સિવ્યા વગરનું, ઓઢણીને કશે પણ સિલાઈ એવું કંઈ સીવેલું હોતું નથી, તો એવું આપણે ઓઢણી અથવા તો સિવ્યા વગરનું કાપડ લેવાનું છે અને એને આપણે કઈ કઈ રીતે પહેરી શકીએ એ આપણે જોવાનું છે, લખવાનું છે। તો ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ ઘણી બધી રીતે પહેરી શકાય છે, બરાબર? અલગ અલગ રીતે આપણે તેને પહેરી શકીએ છીએ। તો આ સિવ્યા વગરનું કાપડ એટલે કે ઓઢણી, શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવામાં ઉપયોગમાં લીધી? બીજી કઈ રીતે તેને પહેરી શકાય? તો
આપણે લખવાનું, આપણે જેવી રીતે સિવ્યા વગરનું કાપડ અથવા ઓઢણીને જેમ પહેરી હોય તે લખવાનું કે હા, મારા 3-4 મિત્રોએ ઓઢણી અથવા સિવ્યા વગરના કાપડને લુંગીની જેમ પહેરવા અથવા તો પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી. બીજી રીતે તેને સાડીની જેમ પહેરી શકાય છે, ધોતીની જેમ પણ પહેરી શકાય છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન 4 પાઠ્યપુસ્તકમાં. તમારા ઘરમાં કોઈ પણ કપડાં જુઓ, તમને એની રચનામાં, તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો. તો આપણે કપડાનું નામ જોવાનું છે. આપણા ઘરમાં ઘણા બધા કપડાં હોઈ શકે છે. સુતરાઉ કાપડ, નાયલોન, ટેરિકોટન, સુતરાઉ મેટી, ખાદી, રેશમી, ઊની કાપડ અને જીન્સ, આ બધા કાપડના પ્રકાર છે. તો આ કાપડની રચના કઈ રીતે થાય છે, એટલે કે આ બધું જે કાપડ છે, સુતરાઉ કાપડ, એમાંથી શું બને છે? તો પહેલું આપણે જોઈએ સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ જે છે એ રૂ અને સૂતરમાંથી બને છે, અને રૂ અને સૂતર જે છે કપાસ નામની વનસ્પતિમાંથી મળે છે. કપાસ એ છોડ પ્રકારની વનસ્પતિ છે, તો એમાંથી આપણે રૂ અને સૂતર મેળવી શકીએ છીએ. સુતરાઉ કપડાં રૂ અને સૂતરમાંથી બને છે. આધુનિક સમયમાં સુતરાઉ કાપડ ઉપરાંત વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે. તો આ સુતરાઉ કાપડમાંથી શું શું બની શકે છે? ટી શર્ટ અને શર્ટ બની શકે છે. એનો રંગ કયો થઈ શકે એના પર, લાલ, કોફી, કાળો, સફેદ. તે ઉપરાંત આધુનિક સમયમાં અલગ અલગ જાતના કલરોની ફેશન ચાલે છે, તે પ્રમાણે કલર કરી શકાય છે. અને એની પર શું ડિઝાઇન છે તે તમે લખવાની છે, કે તમે તમારા ઘરમાં જે ડિઝાઇન જોઈ હોય ટી શર્ટ અથવા શર્ટની ઉપર, તો લખવાનું કે ઝીણી અને ચોરસ ડિઝાઇન મેં જોઈ છે કાપડની રચના પર, એટલે કે ટી શર્ટની ઉપર. ત્યારબાદ છે નાયલોન. નાયલોનની સાડી બરાબર, એનો રંગ લાલ અને લીલો. એના પર ડિઝાઇન મોટી ભાતવાળી ફૂલપાનની ડિઝાઇન. ત્યારબાદ ટેરીકોટન, જે આપણા ઘરમાં હોય જ છે, ટી શર્ટ અને શર્ટ એમાંથી બને છે. વાદળી, અને એનો રંગ વાદળી છે, અને એના પર ડિઝાઇન મોટી ચોરસ ડિઝાઇન છે. સુતરાઉ મેટી કાપડ, એ પણ એક સુતરાઉ કાપડનો પ્રકાર છે, એમાંથી પેન્ટ બને છે. સફેદ, કાળો, વાદળી કલર એના પર કરવામાં આવે છે. ત્યારે ભાત કે ડિઝાઇન વગરની હોય છે પેન્ટ, જે છે ભાત કે ડિઝાઇન વગરની હોય છે. ત્યાર પછી ખાદી. ખાદીમાંથી શું બને છે? જબ્બા અથવા તો લેંઘા બને છે. વાદળી અને સફેદ તેનો કલર હોય છે. ઝીણી ચોરસ, મોટી ચોરસ ડિઝાઇન તેના પર કરવામાં આવેલી છે. ત્યારબાદ રેશમી કાપડ. તો રેશમી કાપડમાંથી પંજાબી ડ્રેસ, દુપટ્ટા અને ધાબળા બનાવવામાં આવે છે, રચના કરવામાં આવે છે. એના પર વિવિધ રંગો હોઈ શકે, સફેદ, લાલ, લીલો, વાદળી, કાળો વગેરે. અને ઝીણી જાડી મોટી ભાતની ડિઝાઇન એના પર હોય છે. ત્યારબાદ છે ઊની કાપડ. એમાંથી સ્વેટર બને છે. એ સફેદ, લાલ, લીલો 3 કલરમાં અથવા તો બીજા અન્ય કલરોમાં પણ હોઈ શકે છે. એમાં પણ વિવિધ ભાત અને ડિઝાઇન દોરવામાં આવેલી હોય છે. જીન્સની વાત કરીએ તો જીન્સમાંથી શું બને છે? પેન્ટ બને છે, જીન્સની પેન્ટ બને છે. અને આજના આધુનિક યુગમાં જીન્સમાંથી કોટ, જેકેટ વગેરે બનાવવામાં આવે છે. એમાં વાદળી, કાળો, અન્ય કલરો હોઈ શકે છે. ભાત કે ડિઝાઇન વગરનો હોય છે અને પ્લેન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠની સમજૂતી મેળવી અને પાઠ્યપુસ્તકમાં જે લેખન કાર્ય હતું તે લખ્યું છે, એ તમારે તમારી નોટમાં અને પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે સવાલની અંદર તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે હું રજા લઉં છું. આવતા વિડીયોની અંદર આપણે વધુ સમજૂતી અને વધુ લેખન કાર્ય કરીશું. શુક્રિયા, જઝાકલ્લા, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ, થેન્ક યુ.